સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને ઈડર ઝોનમાં બિન સચિવાલયની પરીક્ષા લેવાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં બિન સચિવાલયની પરીક્ષા લેવાઈ હતી. જિલ્લામાં 132 કેન્દ્રો પર 1536 બ્લોકમાં પરીક્ષા થઈ હતી. જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં 46,070 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યારે હિંમતનગર ઝોનમાં 70 કેન્દ્રો પર 805 બ્લોકમાં 24,150 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને ઈડર ઝોનમાં 62 કેન્દ્રો પર 731 બ્લોકમાં 21,920 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સુરેશ થોરી સાથે કુમારબા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં સવગર ગામમાં આવેલી મદની સોસાયટીમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સવગર ગામમાં આવેલી મદની સોસાયટીમાં રહેતા રફીકભાઈ મેમણ, એમના 14 વર્ષના છોકરા મોહમ્મદ તારીફ મેમણને લઈ શહેરીના પછી સવારની નમાજ માટે મસ્જિદમાં ગયા હતા, તેમજ સવારની નમાજ પછી ઘરે પરત પાછા ફરતા છોકરોએ ફૂટબોલ રમવા જવાનું કહી ઘર આગળ રમતા હતા. ત્યાં જ ગાયના ટોળામાંથી એક ગાય દોડતી આવી જેમ કે હડકવો ઉપડ્યો હોય એમ ફૂટબોલ રમતા 14 વર્ષના તારીફ મેમણને એવી જ રીતે ફૂટબોલની માફક 2-3 વખત ઊંચો કરી ફેંકી દીધો, તેમજ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાં છોકરા જોડે રમતા બીજા છોકરાઓએ બૂમાબૂમ કરતા મોહમ્મદ તારીફના પપ્પા રફીકભાઈ મેમણ અને બીજી આજુબાજુવાળા બહાર આવી જતા બહુ મુશ્કેલથી ગાય જોડેથી છોકરાને છોડાવવામાં આવ્યો હતો અને પછી રફીકભાઈ મેમણે 108 પર કોલ કરી 108ને બોલાવતા તરત જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ જ નહીં, અવારનવાર આવી જ ઘટનાઓ કિફાયતનગર અને મદની સોસાયટીમાં બનતી રહે છે. અવારનવાર રખડતી ગાયો છોકરાઓને ઈજા પહોંચાડે છે. આની જિમ્મેદારી કોણ લેશે? સરપંચ, તલાટી કે તાલુકા પ્રમુખ, એ જોવાનું બાકી રહ્યું. આબિદ ભૂરા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. યપનમાં છોકરો ગાયની લપેટમાં આવી, ગાય એવી વેશમાં આવ્યો કે શેતાની ચરખામાં આવી કે શું એ જ અમને ખ્યાલ નથી. બાપાને એટલું ફંગોળી દીધો કે ફૂટબોલની જેમ 2-4 વખત ઉછાળી નાખી દીધું. એ છતાં આજુબાજુના છોકરાએ બૂમ પાડી તો હું મારા ઘરેથી મારા નિશી આજુબાજુના પાડોશી બધા દોડતા આવી ગયા. એનો ઘણી કોશિશ કરી છોરા માટે, પરંતુ ગાય જોને કંઈક એને અટકવા ઉપરી હશે કે શું હશે. એ વિહાલતમાં આવી 8-10 માણસો આવ્યા, બીજા 15 આજુબાજુથી માણસો આવ્યા એને મારી, ત્યારે મારા છોકરાનો હું બચાવ કરી શક્યો. કોઈ કારણસર કદાચ કોઈક જાનહાનિ મોટી થઈ હોત આવો વારંવાર પ્રોબ્લેમ બનેલો. એક 2 વાર બન્યો તો ચાલો, આજથી 10 દિવસ પહેલાં મારે ના છોકરાના પ્રોબ્લેમ બનેલો, પણ નાની મોટી જાત એટલા મેં લેટ ગો કરી દીધું. આ બનાવ મારા ઘરે નહીં, દરેક આજુબાજુના એરિયાનો દરેક જગ્યાએ ત્રાસ. રાત્રે મસ્જિદમાં લોકો નમાજ પઢવા જાય તો પણ ગાયો બાઇક જોડે સામેથી દોડે. બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી, જેમાં પરીક્ષામાં કુલ 46,071 પૈકી 15,646 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સાબરકાંઠા જિલ્લામાં ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષા 24 એપ્રિલના રોજ 11-1 કલાક દરમિયાન યોજાઈ હતી. જીઆઈડીસી વાઇસ ચેરમેન એમડીએમ થેનારસનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી દીપેન શાહની નિગરાની અને જિલ્લા પોલીસ વડાના ચાપતા બંદોબસ્ત હેઠળ આ પરીક્ષા કોઈપણ જાતની ગેરરીતિ કે કોઈ અનિચ્છનીય બનાવ વિના સમગ્ર પરીક્ષા જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના 132 કેન્દ્રો પર યોજાયેલ પરીક્ષામાં કુલ 46,071 પૈકી 15,646 ઉમેદવારોએ પરીક્ષા આપી, જ્યારે 30,424 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા માટે જિલ્લામાં 2 ઝોન પાડવામાં આવ્યા હતા, જેમાં હિંમતનગર ઝોનમાં 24,150 વિદ્યાર્થીઓ પૈકી 8,512 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને 15,638 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ઈડર ઝોનમાં 21,921 પૈકી 7,134 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી 14,787 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આમ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં 33.96% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર.